નિપુરજોય વાવાઝોડાને લઈને ગીર અને દીવમાં કઈ પ્રકારના નુકસાન થયા છે તેના વિશે વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપડાનું ધામળેજ બંદર, જ્યાં સ્થાનિક માછીમારોનું કહેવું છે કે દરિયાથી હોડીઓને દૂર રાખી હતી, પરંતુ દરિયાના મોજા આ હોડીઓ સુધી પહોંચ્યા, ભારે પવન ફૂંકાયો અને એક હોડીને તબાહ કરી દીધી, મતલબ કે તૂટી ચૂકી છે, જ્યારે અન્ય એક હોડી છે તે દરિયો છે તેને ખેંચી ગયો છે. આવું ધામળેજ બંદરના ફિશરમેનોનું કહેવું છે કે ત્યાં ભારે પવન ફૂંકાયો અને મોજાના કારણે હોડી ક્ષતિગ્રસ્ત થઈ અને એક હોડી દરિયાની અંદર ગરકાવ થઈ. વેરાવળ હાઈવે પર વેરાવળ નજીક એક ખાનગી બસ છે તે માટીની અંદર ધસી ગઈ છે. જી હા, આજે વેરાવળમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને વેરાવળમાં પણ ભારે પવન ફૂંકાયો છે. અહીંયા પર આ બસ છે, બસને ડ્રાઈવર રિવિસ લેતો હતો. આ સમયે બસ છે તે જમીનની અંદર ધસી ગઈ છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. હવે આ જુઓ, આ છે કોડીનાર તાલુકાના દેવડી ગામ નજીકનો વિસ્તાર, જ્યાં ભારે પવન ફૂંકાયો. વરસાદની સાથે 50 કિમીની ગતિથી પવન ફૂંકાયો અને એક વીજ પોલ છે તે જમીન દોસ્ત થયો છે. જો કે આમાં પણ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. દીવ અને ગીર સોમનાથના દરિયા કિનારે પોલીસ એક્શનમાં આવી છે. જી હા, દીવ અને ગીરના દરિયા કિનારા પર અનેક લોકો છે જે દરિયાના ઉછળતા મોજા નજીક જઈને સેલ્ફી લેવાનો શોખ ધરાવતા હતા. આવા પર્યટકોને પોલીસે દૂર કર્યા છે, તો દીવ પોલીસે આવા પર્યટકો સામે લાલ આંખ કરી છે. આ વિડીયો જુઓ. આ એ વિડીયોની અંદર જે સ્પષ્ટ દેખાય છે કે દીવ પોલીસ છે તેણે આ જે પ્રવાસી છે તે પોલીસ સાથે શાંતા કુકડી ખેલી રહ્યો હતો તેને પકડીને તેને પાઠ ભણાવ્યો છે. તો બીજો વિડીયો આ છે તે વેરાવળનો છે. વેરાવળમાં પોલીસે દરિયા નજીક સેલ્ફી ખેંચતા પ્રવાસીઓને દૂર ખેદેડ્યા છે. કહેવાનો મતલબ એ છે કે હાલ દરિયામાં ખૂબ જોખમ તોળાઈ રહ્યું છે અને આવા સમયે આ લોકો સેલ્ફી લેવામાં મશગુલ છે, અને ત્યારબાદ જો તો કોઈ દુર્ઘટના સર્જાય તો તંત્ર ઉપર દોષનો ટોપલો ઢોળે છે. વારંવાર અહીંયા પર પોલીસ અને પ્રશાસન કહી રહ્યું છે કે દરિયાથી દૂર રહેવું, દરિયા નજીક ન જવું, ખતરો છે. છતાંય આવા લોકો છે તે દરિયાની નજીક જઈ રહ્યા છે. હવે આ દ્રશ્યો જુઓ. આ છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના માઢવાડ ગામના દ્રશ્યો, જ્યાં લગભગ 5 થી 6 મકાનોની દિવાલો ક્ષતિગ્રસ્ત થઈ છે. દરિયાના મોજાની થપાટો આ દિવાલોની સાથે ટકરાઈ રહી છે, જેને લઈને અહીંયા પરથી લગભગ 150 થી વધુ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે. દોસ્તો, નિપુરજોય વાવાઝોડું છે તે કચ્છ તરફ જવાનું છે, અડધું કચ્છ ઉપર અને અડધું પાકિસ્તાનમાં જઈ ટકરાવવાનું છે, પરંતુ તેની સાઈડ ઇફેક્ટો થવાની છે. વાવાઝોડાથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવધાન અને સચેત રહેવાની જરૂર છે. 2 દિવસ માટે તલાલાનું મેંગો માર્કેટ બંધ રહેશે. 13 અને 14 જૂને કલેક્ટરના આદેશના કારણે આ માર્કેટિંગ યાર્ડ નિપુરજોય વાવાઝોડાના કારણે બંધ રહેશે. નિપુરજોય વાવાઝોડું છે તે હાલ ગુજરાતના પોરબંદરથી લગભગ 250 કિલોમીટર દૂર છે, જેની અસર અત્યારથી જબરજસ્ત જોવા મળી રહી છે. દરિયો છે તે ગાંડો તૂર બની ચૂક્યો છે અને અત્યારથી જ 50 કિમીથી વધારેની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. એવું મનાઈ રહ્યું છે કે જ્યારે આ વાવાઝોડું પસાર થશે ત્યારે ધોધમાર વરસાદ પડવાનો છે, એ વધારેની હોવાનું મનાઈ રહ્યું છે. દોસ્તો, આવી જ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. જો તમે ફેસબુકમાં વિડીયો જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.